गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू पी मॉडल स्कूल। आज आप स्टैंडर्ड 5 5th में है। आप चेप्टर 3 है, के चौरस शू जो है, के चौरस चेप्टर। आगे वीडियो में आप परिमित क्षेत्र विषय तो ज्ञान जो लीधे जो तमने समझाई गयु सीखाई गयु हे। तो आप सावधी चेप्टर से आप जुए चौरस के हो जो बिंदुओं की बनाल कागल पर लाल चौरस की बाजू मापो। आवा 12 चौरस वे अलग अलग प्रकार लंब चौरस बने ते दौरो। 12 चौरस तमारे लेवाना छे। हवे आ एक चौरस लीधु छे, पछी आपणे बीजू लईए। आ बीजू, आ 3, आ 4, 5, 6 शू बनावाना छे, लंब चौरस बनावाना छे। तो 6 सुधी थया, ई 6 ऊपर छे तो बीजा 6 नीचे आवे विद्यार्थी मित्रों। तो ई नीचे आ 6 आवशे, आ 6 थई गया। आ शू थयुं, एक लंब चौरस थयुं, एक लंब चौरस थई गयो। पछी एनी नीचे आपणे बीजा करवाना छे। अहींथी आपणे आ करी आ रीते आम, तो आ थशे बीजू लंब चौरस। शू थशे? बीजू लंब चौरस। पछी ए ज रीते आपणे નીચેનો અહીંયા થશે ત્રીજું લંબ ચોરસ। શું થશે? ત્રીજું લંબ ચોરસ। અહીંથી તમે લીટી કરી નાખજો, 12 ચોરસ લેવાનો છે એકમાં, અને કેટલા લંબ ચોરસ બને તે જોવાનું છે આપણે। તો એક લંબ ચોરસ, 2 અને 3, આમાં કેટલા બને આપણે તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો, 3 લંબ ચોરસ બને, 1 2 અને 3। તે જ રીતે આપણે સાઈડમાં હજી કરી બીજી બાજુ, એક અહીંથી 2 3 4 5 અને 6 છ થઈ ગયા। હવે તે જ રીતે નીચે કરીએ, તમારે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત સ્કેલ રાખીને કરવાનું છે। શું કરીને? સ્કેલ રાખીને ગણવાના છે। આ 1 2 3 તે જ રીતે સામે 4, આ ચોરસ કેટલામું છે આપણે 4th, પછી આ લંબ ચોરસ 5મું, અને આ 6 બન્યા। તો હવે જો આગળ 6 નથી, હવે આપણે 12 ચોરસ લઈએ તો આગળ નથી જગ્યા, તો ઊભું ચોરસ કરીએ આમ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12। આ એક લંબ ચોરસ થશે, હા આ એક થાય, આ કેટલામું થશે? 7મું। ટોટલ 7 ચોરસ બનશે, અહીં લખી શકો છો તમે। જો આગળ શું કીધું, તમે કેટલા લંબ ચોરસ બનાવી શક્યા? તો 7। આવું જે ચોરસ છે અહીંયા બન્યું આપણે, આ 1 આ 2 પછી આ 3 આપણે હું અલગ કરું છું તમને ખબર પડે તે રીતે। હવે પછી આ 4th નંબરનું, આ 5 નંબરનું, આ 6 નંબરનું ચોરસ, અને આ જે ઊભું એક ચોરસ છે આ કેટલા નંબરનું? 7 નંબર, આ ઊભું ચોરસ છે, શું થશે? 7 નંબરનું ચોરસ છે। જો તમને સમજાય તે રીતે મેં ચોરસ અલગ કર્યા છે, કઈ રીતે 1 2 3 4 5 6 અને 7, ટોટલ 7 ચોરસ લંબ ચોરસ બન્યા। કેટલા બન્યા? લંબ ચોરસ બન્યા। હવે આગળ જોઈએ, દરેક લંબ ચોરસ 12 સમાન ચોરસમાંથી બન્યા છે, દરેકમાં 12 સમાન ચોરસ છે બન્યા છે, તેથી દરેકનું ક્ષેત્રફળ સરખું છે। આપણે ક્ષેત્રફળ જોઈએ વિડીયોમાં, બધામાંથી 12 ચોરસમાંથી બન્યા છે, દરેકનું ક્ષેત્રફળ કેવું હોય? સરખું જ હોય, 12 હોય। હવે એની પરિમિતિ કીધી હોય તો પરિમિતિ 1 2 3 4 5 6માં છે, 6 અહીંયા 2 અહીંયા 6 અને અહીંયા 2। તો પરિમિતિ કીધી હોય તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો? લંબાઈ પ્લસ પહોળાઈ, 6 + 2 એટલે 6 અને 7 8 8 × 2 8 × 2 16, એની પરિમિતિ કેટલી થશે? 16 થશે, 6 × 6 12 13 14 15 અને 16। હવે આગળ જોઈએ, ક્યાં લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે? હવે આપણે પરિમિતિ શોધવાની કીધી, તો કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે? તો બધા જ લંબચોરસ સરખા છે, બધાનું ક્ષેત્રફળ 12 છે, તો એ પરિમિતિ પણ બધાની કેટલી આવશે? આપણે અહીંયા પરિમિતિ મેળવીએ વિદ્યાર્થી મિત્રો। જો પરિમિતિ મેં તમને શીખવાડી છે, પણ છતાં આપણે એમ બીજી વાર હું અહીંયા પરિમિતિ કરું છું, શું કરું છું? પરિમિતિ, પરિમિતિ સૂત્ર મેં તમને શું કીધું હતું વિદ્યાર્થી મિત્રો? તો 2 + 2 × લંબાઈ પ્લસ પહોળાઈ, 2 × લંબાઈ કેટલી થશે? 2 + પહોળાઈ 6 6 × 6 + 2 કેટલા થશે? 2 × 8 6 + 2 8 2 8 × 16 બધાની પરિમિતિ શું હશે? 16 આવશે। કેટલી આવશે? બધાની પરિમિતિ 16 આવશે વિદ્યાર્થી મિત્રો, બધા લંબચોરસ છે સરખા છે, પરિમિતિ 16 આવશે। હવે આગળ જોઈએ, આ રસપ્રદ ટિકિટો જોવા,
હવે ટિકિટ અલગ અલગ ક્ષેત્રફળ અલગ અલગ ચોરસની આપેલી છે. ટિકિટ આપણે જોવાની છે, નીચેના ક્વેશ્ચન આન્સર દેવાના છે. હવે જુઓ, ટિકિટ એ દ્વારા એક સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? ટિકિટ એ છે તેની એક સેમી બાજુવાળા કેટલા ચોરસ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. છ અંકા છ સદુ બાર, છ તેરી અઢાર, ઉપર ત્રણ છે એટલે કેટલા થશે? અઢાર. એક ટિકિટ અને ટિકિટ બી દ્વારા કેટલા? તો બી જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, ને આઠ. ચાર નું આઠ, આમ ચાર છે ને આમ બે છે. કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો એ નું અહીંયા લખ્યું છે. આ ટિકિટ એ સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? તો અઢાર ચોરસને ઢાંકે છે. સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? સૌથી મોટી આ ટિકિટ છે, બધા કરતા વધારે મોટી આ દેખાય છે, તે ટિકિટ ક્ષેત્રફળ અઢાર થશે. કઈ બી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું સરખું છે? ડી અને ઈ, ડી જુઓ. કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તો આપણે પહેલાં ટિકિટનું ક્ષેત્રફળ શોધશું. જુઓ, ડી અને એફ, ડી અને એફ, આ જે ટિકિટ છે ડી અને એફમાં એફ છે. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, ઈ અને બાર છે. આમાં ત્રણ, ત્રણ, છ, નવ, દસ, ઈ અને બાર, એ બધા ટિકિટનું ક્ષેત્રફળ કેવું થશે? બાર. સરખું. સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ એક, બે, ત્રણ, ચાર, ચાર ચોરસ સેમી. સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટનો તફાવત, સૌથી મોટી અઢાર છે, સૌથી નાની ચાર છે. અઢાર માઇનસ ચાર તફાવત કેટલો આવે? ચૌદ. વિદ્યાર્થી મિત્રો, ટિકિટ ડી બાર ચોરસ ઢાંકે છે. દરેક ચોરસ એક સેમી લંબાઈનું છે. ટપાલ ટિકિટ ડીનું ક્ષેત્રફળ બાર ચોરસ સેમી છે. ટિકિટ ડી છે બાર ચોરસ ઢાંકે. દરેક ટિકિટ લંબાઈનું ક્ષેત્રફળ કેવું છે? સેમ જ છે, સરખું. તો બાર ચોરસને ઢાંકશે. હવે આગળ જોઈએ, આપણે આગળ શું કીધું છે? આગળ જુઓ, અનુમાન કરો કોનું ક્ષેત્રફળ વધારે છે? તમારા પગની છાપો કે પુસ્તકના પાનાનું? પુસ્તકનું જે પેજ છે આ ચોરસ તેનું, અથવા તમારા પગની છાપો. તો કોનું, તમારા પગ જુઓ અને પુસ્તકનું પાનું જુઓ, કોણ મોટું છે? પુસ્તકનું પાનું, તેનું વધારે થશે. કોનું ક્ષેત્રફળ ઓછું છે? એક સાથે પાંચ રૂપિયાની બે નોટનું કે સો રૂપિયાની એક નોટનું? એક સાથે પાંચ રૂપિયાની નોટ નાની આવે તો તમારે એક સાથે પાંચ રૂપિયાની નોટ લેવાની છે, ગોઠવવાની છે, અને નોટ એક સો રૂપિયાની લેવાની છે. કોનું ક્ષેત્રફળ વધારે થશે? અનુમાન લગાવવાનું. ઓછું થશે તો પાંચ રૂપિયાની નોટનું. હવે સી, દસ રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ ચોરસ સેમી કરતાં વધારે છે. દસ રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ ચોરસ ચોરસ સેમી કરતાં વધારે છે. તો દસ રૂપિયાની નોટ લઈને આપણે જોવાનું છે. વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે, શા માટે? વાદળી રંગનો આકાર છે, પીળો રંગનો આકાર છે, તેનું ક્ષેત્રફળ વધારે છે કે ઓછું છે, શા માટે? હવે જો આ જુઓ છો તમે, તો આ ત્રિકોણ જેવું છે. આ પણ એક ત્રિકોણ બની છે. ત્રિકોણને ચોરસ ટાઈપના ગોઠવા છે, આ ત્રિકોણને આ ટાઈપના ગોઠવા છે. અહીંયા બે, બે, બે ને બે માપ છે આ ચારે બાજુ. તો અહીંયા પણ બે છે, આ પણ બે છે, આ પણ બે છે, આ પણ બે છે. બેનું માપ કેવું થશે? તો બંનેનું માપ છે ચોરસ સેમી સરખું થશે. કેટલા થશે? બંનેનું માપ છે સરખું થશે. પીળા રંગની આકારની પરિમિતિ, પીળા રંગની આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિ વધારે છે, શા માટે? બંનેની પરિમિતિ ક્ષેત્રફળ જે ગણીએ તે શું છે? ક્ષેત્રફળ ગણીએ તો એક, બે, એક, બે, બે માં બે છે. પરિમિતિ ગણીએ તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. પરિમિતિ પણ કેવું છે? સરખી જ છે. આનો આન્સર શું આવશે? ના. ના લખી શકો છો. આગળ જો, તમારો હાથ કેટલો લાંબો? તમારી અથેળીની બાજુ પરના ચોરસ ખાના પર મૂકી આપો. તમે કેવી રીતે નક્કી કરશો કે કોની અથેળી મોટી છે? તમારા કે તમારા મિત્રની? તમારે જો આ પેજ છે ત્યાં મેં એક આયા હાથ જેવું ડ્રો કર્યું છે. તમારે વિદ્યાર્થી મિત્રો, તમારો જે હાથનો પંજો છે એ આ રીતે આમ મૂકવાનો છે, આ રીતે આમ મૂકવાનો છે. પછી તેની ફરતે તમારે આ રીતે આમ અહીંયા ડ્રો કરવાનું છે. કઈ રીતે? આ રીતે આમ પેન્સિલ હગાડશો એટલે શું થશે? ડ્રો કરવાનું છે, ડ્રો થઈ જાય. પછી જો અહીંયા ડ્રો કરેલું છે મેં, એ પંજામાં તમારે શું કરવાનું છે? તમારી અથેળ ક્ષેત્રફળ કેટલું છે? ખાલી જગ્યા ચોરસ સેમી. બધામાં કેટલા ચોરસ છે તે ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારો જે હાથનો પંજો તમે મૂકો છો ઉપર, પછી તેની અંદર કેટલા ચોરસ કવર થયા? મેં તમને આગળ વિડીયો જે મોકલ્યો છે, વિડીયો જો મેં જોયો હશે તો તેમાં જોયું કેરીનું જે ચિત્રમાં આપણે ચોરસ કર્યા છે, તે જ રીતે તમારા હાથના એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, તેર, બધા જે આખા ચોરસ હોય તે બધા તમારા હાથનો પંજો તમારે જાતે અહીંયા મૂકી અને કરવાનું છે. પછી જેમાં ચોરસ જેટલા હોય તેટલા ચોરસ તમારે અહીંયા લખવાના છે, જેટલા ચોરસ તમે અહીંયા લખવાના. પછી શું કીધું? હવે તમારા મિત્રની અથેળી તમે તમારું હાથ મૂકી તેના ચોરસ અહીંયા ગણી શકો છો. મેં શીખવાડ્યું તેમ પહેલાં આખા ચોરસ ગણવાના,
એક એક નંબર લખી નાખવાનો, પછી આખાથી જે વધારે હોય તેનો એક એક નંબર લખવાનો, પછી બે અડધા અડધા ચોરસ હોય તેને ભેગા કરીને એક ગણવાનો, ન્યા નંબર લખવાનો, અને છેલ્લે જેટલા વધ્યા હોય ખૂણા જે થોડા થોડા પોઈન્ટવાળા હોય તે ગણવાના નથી. બાકી આખા ચોરસ ગણીને તમારે ત્યાં હાથનું ચોરસ ગણીને અને અહીંયા લખી નાખવાનું છે કે મારા હાથનું ચોરસ તમારે અથવા ક્ષેત્રફળ કેટલું છે, કે જેટલા હોય 40-50 જેટલા ચોરસ હોય તેટલા લખી શકો છો. હું અહીંયા 40 લખું છું. તમે કોઈ પણ તમારા પછી મિત્રને પૂછો મિત્રને કેટલું છે, મિત્રને 35 છે તો તમે 35 લખી શકો છો. હવે આગળ જોઈએ, મારા પગની છાપ લાંબી છે. આ બોલે છે મારા પગની છાપ લાંબી છે, તો આ શું બોલે, પરંતુ મારા પગની છાપ પહોળી છે તો કોનો મોટો છે. આના પગની છાપ લાંબી છે, આમ લાંબી જોઈએ. આને પગની છાપ કેવી છે, પહોળી છે, તેની કરતાં ટૂંકી છે પણ પહોળી છે. તો જુઓ કોના પગની છાપ મોટી છે, તમારી કે તમારા મિત્રની. તમે આ કેવી રીતે નક્કી કરશો, ચર્ચા કરો. તમારા બંને પગની છાપનું ક્ષેત્રફળ સરખું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે છે આને લાંબી છે અને નીચો ચોરસ છે, શું કીધું છે, પહોળી છે. આની આની લાંબી લાંબી છે ને એને પહોળી પહોળી છે. તો લાંબી છે તેના બે ભાગ કરીએ તો આના બે ભાગ થાય, સેમ થઈ જાય. તો બેના પગની માપની છાપ છે તે કેવી થશે, સરખી થશે. તમારે છે તમારો પગના છાપ પગ મૂકીને તમારે છાપ ડ્રો કરવાની છે, પછી તમારે જોવાનું છે કે પગના છાપમાં કેટલા ચોરસ ક્ષેત્રફળ સમાય છે. આગળ જોઈએ. હવે મારી ચામડીમાંથી ઘણી જ ગડીઓ છે તેથી મારું ક્ષેત્રફળ વધારે છે. આ રીતે હવા મારા આખા શરીરને ઠંડુ રાખે છે. આ ગેંડાનું જે બચ્ચું છે તેમાં જો ચામડી છે તે સીધી હોતી નથી, આપણી છે કેમ સીધી હોય, તેના કેવી ચામડી છે જો આમ ઘટઘડવાળી છે, વળી ગયેલી, ઘણી ગડીઓ વળી ગયેલી છે. હવે મારા પગનું છાપનું ક્ષેત્રફળ કેટલું છે, હાથી વિચાર મારા પગનું છાપવું. તો વિચારો હાથીનો પગ પડશે તો કેટલા ચોરસ રોકી શકશે, ઘણા બધા ચોરસ રોકી શકે. મારા પગનું છાપ કેટલું ચોરસ, કીડી જે પગ રાખે છે તેનું જો ક્ષેત્રફળ કેટલું થાય. વિદ્યાર્થી મિત્રો તમે જોશો ત્યાં તમને હસુ આવશે કે કીડી જે પગ રાખે, આ હાથી જે પગ રાખે તેનું છે, કીડી પગ રાખે એનું છે, કોનું ક્ષેત્રફળ વધારે થાય. હાથીનું છે ઓબ્વિયસલી, પણ તે જે પૂછે છે ખાલી ક્વેશ્ચન થશે, અનુમાન તમારે કરવાનું છે. અનુમાન કરો ક્યાં પ્રાણીના પગનું છાપ ક્ષેત્રફળ તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે. તમારે અનુમાન કરવાનું છે કયા પ્રાણીનું ક્ષેત્રફળ અને તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે. આગળ જોઈ, અહીં કેટલાક પ્રાણીઓ પગની છાપના વાસ્તવિક કદ દર્શાવ્યા છે તેમના પગની છાપના ક્ષેત્રફળ અનુમાન કરો. જો આ પગની છાપનું છે વાસ્તવિક કદ દર્શાવ્યું છે કે આના કરતાં મોટું હોય નહીં. મરઘીનું પગનું આ રીતે હોય, અહીં જો આ મરઘીના પગ કઈ રીતે પડે આ રીતે પડે, કેટલા ચોરસ સમય તે આપણે જોવાના છે. પછી આ છે કૂતરાના પગનું છે, આ કૂતરાના પગનું છે, કૂતરાના પગમાં કેટલા ચોરસ આવ્યા તે તમારે ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો આપણે ગણીએ, આ એક ગણીએ, ચાલો આ અડધું કરતાં ઓછું છે, પછી આ અડધા કરતાં ઓછું, અડધું અડધું છે, એક કરીએ પછી આ એક કરીએ, પણ આ છે ગણતો વધી વધી 2-3-4 ચોરસ કરી શકો. આગળ જોઈએ, ક્ષેત્રફળ ઝડપથી શોધવા માટે આ પ્રકારના મોટા ચોરસ અને લંબચોરસ બનાવો. આ વાઘનું છે, તેને વાઘનું છે શું કર્યું છે, એની છાપ કરી છે, વાઘની જે છાપ આપેલ છે. તો ક્ષેત્રફળ ઝડપથી શોધવું હોય તો તમારે શું કરવાનું છે, મોટા મોટા ચોરસ આવી રીતે કરીને તેમાં ચિત્ર ડ્રો કરવાના છે, તેનું અંદર જેટલું ક્ષેત્રફળ હોય તે લખવાનું છે. આગળ જોઈએ, હવે આગળ શું કીધું છે, મારામાં ચોરસ કેટલા, આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું, આ જે ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ કેટલું, ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ કેટલું, આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી ક્ષેત્રફળ વાળા લંબચોરસથી અડધું છે તેથી તેનું ક્ષેત્રફળ 1 ચોરસ સેમી. ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે તે 2 ચોરસ સેમી છે. ટોટલ ચોરસ કેટલું છે, ટોટલ ચોરસ 2 છે, આ રીતે આ 2 છે, એમાંથી ત્રિકોણ આવી રીતે આમ કાપ્યું છે, ત્રિકોણ આમ કાપ્યું છે તો તેનું કેટલું થશે, આખું ગણીએ તો 1 થશે, 1 ભાગ આ બાજુ થશે, 1 ભાગ વ્હાઇટનો અને 1 ભાગ આ જે ગ્રીન કલર છે તેનો, એટલે 1 ચોરસ સેમી થાય. હવે આગળ જોઈએ, શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે. હવે આ મોટું જે લંબચોરસ છે તેના 1-2-3-4-5-6-7-8 સમાય છે. કેટલા સમાય છે, 8 સમાય છે, એટલે અહીંયા 4 અહીંયા 4 એની પરિમિતિ કરી હોય, 4-4-2-2-4-4-9-10-11-12 થશે પરિમિતિ. હવે 8 ટોટલ ચોરસ ક્ષેત્રફળ છે, કેટલું છે, 8 ચોરસનું ક્ષેત્રફળ. હવે તેનું શું કીધું, અડધું છે, આ ભાગમાં અડધું છે, અહીંયા મૂકીએ અને અહીંયા મૂકીએ,
તો આપણે ઘર તો અહીંયા મૂકી દઈએ અમે કટકામાં, આ અડધો ભાગ છે આ કટકા મૂકી દઈએ એટલે આખું થઈ જાય. આખું જો ચાર ચોરસ સેમી તો આઠ ભાગ છે, તેનાથી અડધું છે એટલે શું આવશે ચાર ચોરસ સેમી. આગળ જોઈએ નીચે આપણે આકારનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં લખવા, આપણે ક્ષેત્રફળ ગણવાના છે ચોરસ સેમીમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા બે ચોરસમાં તમને લીટી કરેલી છે, આ બીજા ચોરસમાં લીટી કરેલી નથી. તો બીજે ચોરસ જે છે બધા તેમાં તમારે શું કરવાની છે, લીટી પહેલાં કરી નાખવાની. આ રીતે લાઈન સીધી કરી નાખો પછી તમને સમજાશે કે મારે ચોરસ કેટલા ગણવા અને લંબ ચોરસ અડધા ચોરસ કેટલા ગણવા. જોયો સ્કેલ લઈ તમારે વ્યવસ્થિત લીટી કરવાની છે, જેથી તમે વ્યવસ્થિત સમજાય કે આમાં કેટલા મારે કઈ રીતે ચોરસ કરવો. જુઓ થઈ ગયું, હવે આપણે ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ, પાંચ ચોરસ છે, પાંચમાંથી આપણે અડધું અડધું છે એટલે કેટલા ભણશું, અડધા અડધાને છ, છ થયા. આ જે ખૂણો છે એકાદ નાખશો ટોટલ આમાં કેટલા આવશે, છ ચોરસ આવશે. પછી અહીંયા ગણીએ બીમાં એક બે ત્રણ ચાર આખા છે, પછી આ બે અડધા અડધા, આ બે અડધા અડધા, ચાર એક બે ત્રણ ચાર પાંચ છ, આ અડધું સાત, આ અડધું આઠ, અને આ ખૂણો જે છે એક બે ત્રણ અને ચાર, એ જે ખૂણો છે એ આપણે ગણવાના નથી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો જે ચોરસ છે તેમાં કેટલા ઓલા સમાયેલા છે, તો કે આઠ ચોરસ છે લખળ થશે. કેટલું થશે, આઠ. હવે આગળ જોઈએ, એક બે, એક બે, આ ત્રણ અડધાથી વધારે છે એટલે ત્રણ, આ અડધાથી વધારે છે ચાર, આ બેને ભેગું કરી આપણે અડધું એટલે શું થશે, પાંચ થશે. પછી અહીંયા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ, આ અડધું આ અડધું છ આવશે, એક બે ત્રણ ચાર, આ અડધું આ અડધું આમાં મૂકવાનું છે, પાંચ છ સાત ને આઠ, કેટલા આવશે આઠ આવશે. વિદ્યાર્થી મિત્રો હવે આગળ જો આ છેલ્લું એક ભરવાનું છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર, ટોટલ આખા છે. અઢારમાંથી બે અડધા અડધા ગણીએ ઓગણીસ, આ બે અડધા અડધા ગણીએ વીસ, આ બે અડધા ગણીએ એટલે ટોટલ એકવીસ ચોરસ સેમી છે. તમને સમજાય કે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ જે છે એમાં કઈ રીતે ચોરસ સેમી ગણવાના છે. હવે આગળ જોઈએ ત્રિકોણ. શું કીધું છે, ત્રિકોણ. આ લંબચોરસમાં દર્શાવેલ બંને મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે. આ ત્રિકોણ છે, આ ત્રિકોણ છે, તો બંનેના ક્ષેત્રફળ સરખા છે. તો હવે પરંતુ આ તો તદ્દન અલગ દેખાય, સાધક શું કહે છે, અલગ દેખાય છે. હવે આ જુઓ, વાદળી ત્રિકોણ મોટા લંબચોરસથી અડધો છે. વાદળી ત્રિકોણ છે મોટા લંબચોરસ જે છે, વાદળી આ મોટો લંબચોરસ છે તો વાદળી ત્રિકોણ કેમ છે આમ ભરેલો છે. હવે તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે. મોટા લંબચોરસના એક બે ત્રણ ચાર પાંચ છે, પાંચ દસ પંદર વીસ છે, તમે અડધું આગળ તમે શું આવશે દસ ચોરસ સેમી થશે. તો લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું, લાલ ત્રિકોણ છે તે પણ અડધો જ છે. ગણીએ આપણે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને જે આ ગણીએ આપણે નવ અને દસ, તેનું પણ શું થશે દસ થશે. હવે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને આ અડધા ગણીએ એટલે દસ, બેનું દસ દસ માપ થશે એટલે જે ચોરસ આપ્યો છે એક આમ ત્રિકોણ કર્યું છે, પછી એક આમ ત્રિકોણ કર્યું છે, બેથી શું કર્યું છે ચોરસ કર્યું છે એટલે બેનું માપ આખાનું ટોટલ વીસ છે. આ ત્રિકોણ દસ ભાગ ને આનો દસ ભાગ એ રીતે ત્રિકોણ કરેલું છે. આગળ, અરે આમાં તો બે અલગ 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 ચોરસ અડધા છે. હવે તમે સાદિક જે કહે છે તે બે લંબચોરસ ક્ષેત્રફળ શું છે, લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે સમજાવો. હવે આ લાલ ત્રિકોણ છે આમાં મેં વાદળી કલરનું શોધ્યું હતું, હવે લાલ ત્રિકોણ જો અલગથી ત્રિકોણ આપ્યો છે. એક બે ત્રણ ચાર પાંચ છ, પછી છ પછી શું કીધું છે, આ અડધાથી વધારે સાત, પછી આ અડધાથી વધારે આઠ નવ અને આ બે અડધો ભાગ આપણે લઈશું તો કેટલા થશે દસ. તે રીતે આપણે શું કીધા છે આમાં ભાગ કીધા છે, ટોટલ કેટલા ચોરસ સેમી થશે આ અડધો ભાગ અહીંયા મૂકશું, જેથી આપણે દસ ચોરસ સેમી છ સાત આઠ નવ ને દસ ચોરસ સેમી થશે. આગળ જોઈએ, હવે જો શું કીધું છે આગળ, હા તું સાચું કહે છે, ત્રિકોણ ખબર છે તું આવા ઘણા ત્રિકોણ લંબચોરસ દોરી શકે છે, એનું ક્ષેત્રફળ દસ ચોરસ સેમી હોય તમે દોરવાનો પ્રયત્ન કરો. આ બીજા કેટલા ત્રિકોણ શોધવામાં સાદીને મદદ કરો, ઓછામાં ઓછા બે
બીજા પાંચ ત્રિકોણ ડ્રો કરવાના છે. પ્રતિક્રમણ આપણે આકાર પૂર્ણ કરો. આકાર છે સૂર્ય એક આકારની બે બાજુઓ દોરીને આશિષને વધુ બે બાજુઓ દોરીને આકાર પૂર્ણ કરવા પડે જેથી તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય. જો અડધું છે કોણે દોર્યું સુરુચિએ કર્યું, પછી આશિષને કહે છે તું આ આકાર પૂર્ણ કર જેથી એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય. જે ગ્રીન કલર આ સુરુચિનું છે તેમાં 1, 2, 3 અને 4 ચોરસ આપ્યા છે. કેટલા આપ્યા છે? 4. તો બાકીના જે 10 ચોરસ સેમીનું કરવાનું છે બાકી કેટલા વધે? 6 વધે ને. તો આ કેટલાનું હશે? 6નું હશે. ગણીએ આપણે 1, 2, 3, 4, 5 અને આ જે અડધું અડધું છે 6. આ ખૂણા ગણવાના નથી, આ બે અડધા ભાગ રહ્યા છે 6 છે. તમે આ કઈ રીતે કર્યું? અરે આ તો સરળ છે, હું તો લીલો ભાગ જોઈશ તો 4 ચોરસ સેમી છે પણ નીચે આ પીળો ભાગ 6 ચોરસ સેમી છે. આથી મારા આકાર ક્ષેત્રફળ 10 ચોરસ સેમી છે. શું તે સાચું છે? ચર્ચા કરો. હવે આપણે જુઓ લીલા ભાગનું ક્ષેત્રફળ 4 છે, પીળા ભાગનું 6 છે. કેવી રીતે સમજાવો? મેં સમજાવ્યું છે તમને, આ 4 છે, આપણે 10 ટોટલ આપ્યો છે તો વધે કેટલા? 6 વધે ને. તો એમાં શું થશે? 6. હવે આગળ, અરે મેં તો તમે જુદી રીતે બનાવવાનું વિચાર્યું કર્યું, જો તમે આ પ્રમાણે દોરો તો પણ ક્ષેત્રફળ 10 ચોરસ સેમી આપણે. હવે જો આપણું જે પેલું છે કયું છે? પીળું આ રીતે છે, ત્રિકોણ આમ કર્યું છે. એમ કરીએ અને આમ કરીએ તો પણ શું થશે? 10 થશે. ગણીએ આપણે, આ તો 4 છે જ, 1, 2, 3, 4, 5 અને આ અડધો નાખીએ એટલે 5 અને આ અડધો નાખીએ એટલે 6. શું થશે? 6. આમ ડિઝાઇન કરીએ નીચેની તો પણ ચાલે અને આ રીતે આમ એક સાઈડ આમ કરીએ તો પણ ડિઝાઇન ચાલે. હવે આગળ જોઈએ, જો આપણે એમ કરીએ, આપણે આ રીતે આમ કરીએ, જો આ રીતે આમ કરીએ તો પણ 6, 10 ચોરસ સેમી થાય. હવે આગળ જોઈએ, સુરતી સાચી છે, વાદળ ભાગનું ક્ષેત્રફળ કેટલું છે સમજાવો. સમજાયું મેં? કેટલું છે? 6 છે. આ આકાર પૂર્ણ કરવા માટે તમે કોઈ બીજી રીત વિચારી શકો? તો હા, આકાર આ છે આપણે, તો આ રીતે આપણે આકાર પૂર્ણ કરી શકીએ છીએ. બીજી કેટલી રીતે તમારી જાતે પ્રયત્ન કરવાનો છે? હવે તમારા મિત્રોને આનો ઘેરથી ઉકેલ મેળવવા કહો. દરેક વખતે મેળવાનો ઘેર આવે છે ત્યારે મેં તમને આ બનાવવા કહ્યું છે પણ કેમ તે દૂર ભાગે છે. આગળ જો મહાવરો જોઈએ આપણે. આ એક આકારની બાજુ છે, આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય તે રીતે આકાર પૂર્ણ કરવાનો છે. શું કીધું છે? આ આકારનું ક્ષેત્રફળ એક બાજુ છે, આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય તે રીતે પૂર્ણ કરવાનો છે. હવે જુઓ આમ આપણે કરીએ, પૂરું ચોરસ આપ્યું છે, પૂરું તો કરવું જ પડશે આપણે 4 ચોરસ થાય તે રીતે. જો 1, 2, 3, 4 થઈ ગયા આખા 4? તો કે હા. હવે આગળ જોઈએ, અહીં એક આકારની બે બાજુઓ દોરેલી છે, બીજી બે બાજુ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમીથી ઓછું થાય. 2 ચોરસ સેમીથી ઓછું થાય, બે બાજુ આવી છે તો આપણે શું કરવાનું છે? આમ કરીએ છીએ આપણે આવી રીતે, એટલે શું 2 ચોરસ સેમીથી ઓછું થાય એટલે કહીએ તો આપણે વચ્ચે ખૂણો રાખી શકીએ એને આ રીતે. આઈએ આખું એક જ છે, પછી આપણે જો અહીંયા સુધી ઓર્ડર દીધું હશે તો કેટલા થશે? 2 થશે, પણ આપણે ડાયરેક્ટથી ઉપર રાખ્યું છે એટલે 2માં થોડું ઓછું રહેશે. પાછળ જોઈએ, હવે પાછળ શું કીધું છે? ત્રીજું, અહીં એક 20 ચોરસ સેમી ક્ષેત્રફળનું લંબ ચોરસ આપેલ છે. કેટલું આપ્યું છે? કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? 20 ચોરસ સેમી ક્ષેત્રફળ લંબ ચોરસ આપેલું છે. ગણી આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 ઉપર 10ની છે ટોટલ કેટલું થશે? 20. હવે નીચે શું ક્વેશ્ચન આપ્યા છે જોઈએ. આ લંબ ચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન ત્રિકોણ બને, દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે? આમાંથી એક લંબચોરસમાં સીધી રેખા દોરવાની છે જેથી 2 સમાન ત્રિકોણ બને, દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે? આપણે શું કરવાનું છે? સીધી રેખા ડ્રો કરવાની છે. શું બને? ત્રિકોણ બને. તો વિદ્યાર્થી મિત્રો આપણે ડ્રો કરીએ રેખા એક સીધી, તમારે સ્કેલથી છે આ પેન આ ખૂણેથી આ ખૂણેથી એક રેખા ડ્રો કરવાની છે. રેખા ડ્રો થઈ ગઈ. હા, હવે વિદ્યાર્થી મિત્રો જુઓ આ રેખા જે ડ્રો થઈ ગઈ સીધી, તેમાં શું કીધું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ જેથી સમાન ત્રિકોણનું દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ સુધી એક આ બન્યું અને એક આ ત્રિકોણ, 2 ત્રિકોણ બન્યા. જોયા તમે? જોયા ને 2 ત્રિકોણ બન્યા. દરેકનું ક્ષેત્રફળ કેટલું થશે? ગણી આપણે 1, 2, 3, 4, 5, 6 પછી 1, 7 પછી 8, 9 અને જે આ દોઢો ભાગ છે તે આપણે 10 થશે. તો 10 આ બાજુ થશે, 2 નું 10 10 થશે એટલે કે 20 માર્ક થશે. એવું ટોટલ 20 છે, 10 આ બાજુ 10 આ જો 2 ત્રિકોણને 20 માર્ક થાય. આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન લંબચોરસ બને, દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? હવે આ લંબચોરસમાં બીજી એક સીધી રેખા દોરો
જેથી બે સમાન લંબચોરસ બને. તો સમાન બને ને તો આપણે જોઈએ બે ત્રણ ચાર પાંચ પછી સરખા થશે. તો આ થશે આપણું લંબચોરસ રેખા, આ શું થશે લંબચોરસ. પછી બીજી રેખા ઓળખી દેવા, આ ત્રિકોણની રેખા છે, આ ત્રિકોણની રેખા છે, આ લંબચોરસની રેખા છે. લંબચોરસ ગણી આપણે, એક લંબચોરસ આ બાજુ એક આ બાજુ, એક બે ત્રણ ચાર પાંચ, પાંચ ને પાંચ દસ. તો બેમાં લંબચોરસનો ભાગ કેટલો થશે? દસ દસ. આ લંબચોરસ મેં સીધી રેખા દીધું દોરો કે જેથી તે મતલબ એક સીધી રેખા કીધી આપણે, એક દોરી જેથી બે ત્રિકોણ બને, આમાં એક સીધી રેખા કીધી, એક દોરી જેથી બે લંબચોરસ બને. હવે શું કીધું? આ લંબચોરસને બે સીધી રેખા દોરો કે જેથી તે એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. આપણે શું કરવાનું છે? બે સીધી રેખા દોરવાની છે જેથી એક લંબચોરસ અને એક સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. તો કઈ રીતે કરીએ જુઓ, આપણે બીજો હું ચાર રેખા નાખું છું, પછી એમાં આપણે કરીએ, કારણ કે આમાં આમાં બહુ બધું આપણે લંબચોરસ કર્યા છે. તો આપણે બીજો હું એવું સેમ દસ સાત અહીંયા નીચે કરી નાખું છું, અહીંયા કરું છું, પછી તમને કહું છું કઈ રીતે આપણે એ કરશું. દસ ચોરસ છે ને, એ ત્રણ ચાર પાંચ છ સાત આઠ, કેટલા થયા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. એક અહીંયા ઉપર જાવ દઈએ નવ, અને અહીંથી લઈ લઈએ દસ. દસ થઈ ગયા. હવે શું કીધું? આ જે ભાગ છે ત્યાં બે સીધી રેખા એવી રીતે દોરો, બે સીધી રેખા ડ્રો કરવાની છે, કેવી ડ્રો કરવાની છે? બે, જેથી એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. તો આપણે વિદ્યાર્થી મિત્રો તમે વિચારો, એક લંબચોરસ બને, આ એક આપણે રેખા અહીંયા ખાલી આ છે દોરી નાખી, તો એક આ લંબચોરસ છે એમાં છ માં કરું. હવે અહીંથી આપણે ત્રિકોણ કરીએ તો આમાં એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર પાંચ અને છ, અત્યારે નથી કરી છ, એક બે ત્રણ ચાર પાંચ અને છ. આવી રીતે તમે કરી શકો છો. આમાં જો મેં અલગથી કહ્યું છે પણ આ રીતે તમે કરી શકો છો. અહીંયા આવશે લંબચોરસ અને આ એક બે થશે ત્રિકોણ અને આ એક ત્રિકોણ. લંબચોરસ ક્ષેત્રફળ કેટલું છે? ત્રણ ને ત્રણ છ. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? બે નું છ છ થશે. આ છે લંબચોરસ ક્ષેત્રફળ કેટલું થશે? છ. તો બાકીનું વધ્યું કેટલું? વીસમાંથી છ કાઢવાના છે, વીસમાં છ કાઢ કેટલા વધે? ચૌદ માં વધે, ચૌદ વધે. વિદ્યાર્થી મિત્રો તો જો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ ના બે અડધા અડધા સાત થશે. આનું ત્રિકોણનું સાત, આ ત્રિકોણનું પણ સોરી અહીંયા સાત, આમાં છ છે, આનું સાત અને આનું સાત, કેટલું થશે? ટોટલ આપણે વીસ છે, કેટલા છે? વીસ છે. વીસમાંથી છ માપ છે કોનું? છે લંબચોરસનું. છ, એક બે ત્રણ ચાર પાંચ છ. હવે વધ્યા કેટલા? વીસમાંથી છ માઇનસ કરો તો વીસમાંથી છ કાઢો એટલે ચૌદ વધશે, ચૌદ વધશે. ત્રિકોણ જે બે કર્યા છે તેનું માપ કેવું હોવું જોઈએ? સાત સાત માપ હોય ને. તમે વિદ્યાર્થી મિત્રો ગણો તમારી જાતે તો તમારા તમને પણ ખબર પડી જાય કેટલું માપ હોય. સાત સાત માપ હોય, કેટલું હોય? સાત અને સાત. જુઓ આનું માપ બે ત્રણ ચાર પાંચ છ, આનું છ છે અને આનું સાત અને સાત. તો અહીં શું કીધું? લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? છ. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? સાત. સાત સાત થશે ને, દરેક ત્રિકોણનું સાત સાત, અને ચૌદ પ્લસ છ કેટલા થઈ ગયા? વીસ થઈ ગયા. હા, હવે આગળ છે પાંચ ચોરસનો કોયડો પાના નંબર પિસ્તાલીસ પર, એટલે બાજુના પેજ ઉપર એક નાના ચોરસની બાજુ માપો. આવા પાંચ ચોરસનો ઉપયોગ કરીને તમે કેટલા પ્રકારની બનાવી શકો છો? ત્રણ આકાર તમે જેટલા આકાર બનાવી શકો તેટલા બનાવો. ત્રણ આકાર તમારા માટે દોરેલા છે. આ જે પેજ છે પિસ્તાલીસ નંબરનો આ પેજ છે તેમાં જો પાંચ ચોરસનો ઉપયોગ કરીને આકાર બનાવવાના છે. તેમાં આપણે એક બે ત્રણ આકાર ડ્રો કરેલા છે, બીજા બે ત્રણ આપણે કરીએ કે પાંચ ચોરસનો ઉપયોગથી આકાર કેવી રીતે બની શકે. જો આ રીતે થઈએ કે પહેલા ચોરસનો ઉપયોગ કર્યો છે પાંચ ચોરસનો, પછી આ રીતે પણ થઈ શકે છે. ઊંધું આ જે છે તેનું આપણે રિવર્સ ઊંધું કરી શકીએ છીએ. થઈ ગયું આ. પછી અહીંયા બીજું એક હજી એક કરીએ આપણે, તમારે સ્કેલથી કરવાનું છે જેથી સીધું થાય. આ થઈ ગયું. જો આમાં તમે કોઈ પણ જગ્યાએ કઈ પણ રીતે તમે ચોરસ કરી શકો છો. ત્રણ કર્યા છે, ત્રણ બીજા મેં કર્યા છે, તમને જો વિચાર આવે તમે પણ તમારી જાતે તમે બીજા આગળ કરી શકો છો. તમે અલગ અલગ કેટલા આકાર દોરી શકો છો? ઘણા બધા દોરી શકો છો. મેં ખાલી તમને ત્રણ ડ્રો કર્યા છે, ત્રણ ડ્રો રહ્યા છે, એટલે આપણે છ લખીએ. ક્યાં આકારની પરિમિતિ સૌથી વધારે છે અને કેટલી? હવે આગળ પરિમિતિ જોઈએ આપણે. પરિમિતિ એટલે શું થશે?
એનું એક બે ત્રણ ચાર પાંચ છે. પછી આગળ જોઈએ એક બે બે નહીં એટલે પાંચી એકા એકા પાંચ, પછી આ પાંચ દસ અગિયાર અને બાર કેટલી થશે બાર થશે. આની એક બે ત્રણ ચાર પાંચ છ સાત. હવે આપણે ક્યાં આખાની પરિમિતિ સૌથી ઓછી છે, આપણે આખાની પરિમિતિ ઓછી ગણવાની છે. એક બે ત્રણ ચાર પાંચ પાંચ દસ અગિયાર બાર થઈ ગઈ. એક બે ત્રણ ચાર પાંચ, જુઓ આ જે આકાર છે તેમાં પરિમિતિ વધારે આવશે. કઈ રીતે આવશે વધારે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ પાંચ પછી અહીંયા છ પછી આ બે ગયા છે પછી આ એક હજી ગણવાના છે આપણે. એટલે ટોટલ બાર છે ત્યાં ચૌદ થશે, એક આગળવાના રહેશે ને. તે જ રીતે અહીંયા આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, ટોટલ બધાની કેટલી થશે ચૌદ થશે. આની કેટલી થશે ચૌદ. ક્યાં આકારની પરિમિતિ સૌથી ઓછી છે? તમે ચોરસ લંબચોરસ કોઈ પણ આકાર કરો તો તમને શું થાય ક્યાં આકારની પરિમિતિ સૌથી ઓછી છે, ક્યાં આકારની પરિમિતિ સૌથી વધારે છે. આગળ આપણે એ બી સી ડી ઈ અને આને આપીએ એફ. ક્યાં આકારની પરિમિતિ સૌથી વધારે છે, કેટલી? તો એફની વધારે છે, કેટલી છે ચૌદ છે. કેટલી ઓછી છે, કોની ઓછી થશે? તો બધાની બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ. જો આ જે ડી નંબરનો આકાર છે તેની ઓછી થશે કેટલી? તો કે દસ. કઈ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ કેટલી થશે? દસ થઈ ગયું. હવે આગળ જોઈએ આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે, ખાલી જગ્યા ચોરસ સેમી. આ તો સરળ છે, આ ક્ષેત્ર આકારનું ક્ષેત્રફળ કેટલું છે, કેટલા ચોરસ સેમી? એક બે ત્રણ ચાર ને પાંચ ચોરસ સેમી, કેટલા થશે પાંચ. હવે વિદ્યાર્થી મિત્રો તમારા આગળ તમે કોઈ પણ બીજા પણ આકાર તમે ડ્રો કરી શકો છો. આગળ જોઈએ શું કીધું, તમે પાંચ ચોરસની મદદથી બધા બાર આકારો મેળવ્યા. ટોટલ વિદ્યાર્થી મિત્રો પાંચ ચોરસની મદદથી કેટલા આકારો મેળવ્યા? બાર. જો આગળ જે આપ્યું છે ને તેમાં આકારો આપણે કેટલા છે? ટોટલ છ જ છે. આપણે કેટલા ડ્રો કર્યા? છ જ કર્યા. પણ જો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર માપ છે. તો આ પંદર છે, તો આપણે કેટલા ચોરસ મેળવ્યા? ટોટલ બાર ચોરસ મેળવ્યા. કોઈ પણ રીતે તમે આમાં કરી શકો છો. આપણે મેં ખાલી છ જ લખ્યા છે, તમે તમારી જાતે જુઓ. ટુ ટોટલ પાંચ કીધા છે, તો બે આ બે ચાર એક આ થઈ ગયો. આવી રીતે આકાર કરી શકો, હા કરી શકો છો, તમે કોઈ પણ આકાર કરી શકો છો. મેં આમાં આટલું મેં છ આકારો કર્યા તેનું માપ મેં લખ્યું છે, તમે બાર કરો તો બારથી માપ ગણીને અહીંયા લખવું પડશે. આગળ જોઈએ આપણે આ બાર આકાર એવી રીતે ગોઠવ્યા છે જેને એક લંબચોરસ બનાવવા. એક દસ ગુણ્યા છ છે લંબચોરસ છે, જેમ કે તેમાં દસ હાર અને છ સ્તંભ છે. છ સ્તંભ છે અને આ દસ હાર. તમે જાણીને આશ્ચર્ય થશે કે આ બધા આકારોમાંથી દસ ગુણ્યા છનો લંબચોરસ બને. એવી રીતે બે હજાર કરતાં વધારે લીધો છે, એવી લીધો છે બે હજાર કરતાં પણ વધારે છે. આગળ જોઈએ આ બધા બાર આકારને કાર્ડશીટ પર દોરી તેને કાપી લો. બાર આકારને કાર્ડશીટ પર ડો કરવાના છે અને કાપવાના છે. હવે બીજો કોઈ ડો કે તમારા બધા બાર આકાર પાંચ ગુણ્યા બાર પંચા અને સાઠનો લંબચોરસ બનાવો. તે માટે પણ એક હજાર કરતાં વધારે રીતો છે, તો એક રીત પણ શોધી શકો તો ખૂબ જ સરસ. શું કીધું છે? હવે આગળ કોઈ ડો નથી જોવાનો, આપણે આગળ જોઈએ બીજું. રમતનો સમય શું લખ્યું છે આમાં? રમતનો સમય. અહીં એક શતરંજનો બોર્ડ છે, તમારા મિત્ર સાથે બાર આકારનો સમૂહ લઈ આ રમત રમવો. કેટલા આકાર લઈ? બાર આકાર લઈને આપણે રમત રમવાની છે. પહેલો ખેલાડી સમૂહમાંથી એક આકાર લઈને આ બોર્ડ પર એવી રીતે મૂકે જેથી પાંચ ચોરસ નંગાઈ જાય. ખેલાડી આવ્યો, આપણા ગેમ છે રમત છે તેમાં પહેલો ખેલાડી આવ્યો, તેણે શું કર્યું? પાંચ ચોરસ લઈને એક આકાર પર મૂક્યો એટલે ચોરસ શું થયું? ઢંકાઈ ગયું. હવે તેવી જ રીતે બીજો ખેલાડી બીજો એક આકાર લઈને બોર્ડ પર એવી રીતે મૂકશે જેથી પહેલો આકાર પર ન આવે. વારાફરતી તમારાથી કોઈ આગળ ન વધી શકે ત્યાં સુધી ચાલુ રાખો. જે છેલ્લો આકાર મૂકશે તે વિજેતા ગણાશે. છેલ્લો આકાર મૂકે તે કેવો ગણાશે? વિજેતા. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે તમારે આગળ જો આકાર કયો લાગશે? આ જે છે તે આ ચોરસનો આકાર લાગે આવી રીતે આવો
જે આંકડો એ લાગે તો એટલા ઢંકાઈ જાય સાહેબ, કેટલા ઢંકાઈ જાય, એટલા ઢંકાઈ જાય. તો તે રીતે આપણે ગેમ રમવાની છે. તમારી પોતાની પસંદની લાદી બનાવો. ગણિત ગમત ધોરણ 4 પાન નંબર 170 19 પરની તળિયાની પેટર્ન યાદ કરો. જો તમે વિદ્યાર્થી મિત્રો ચોથા ધોરણમાં છે, શું ચોથા ધોરણમાં, હવે હું તમને જે ચોથું ધોરણ છે તેનું 119 પરના તળિયાની પેટર્ન યાદ કરો. તમારે એક સાચી લાદી પસંદ કરીને ત્યાં સુધી લગાડવાની, જેથી વચ્ચે કોઈ જગ્યા ન રહે. આગળ તમે જે લાદીઓ છે ગોઠવી હશે પેટર્નની રમત ચોથા ધોરણમાં છે, ચપ્પર છે પેટર્નની રમત, તેમાં લાદી ગોઠવેલી છે, તો તમારે એવી રીતે ગોઠવવાની છે ત્યાં ક્યાં સુધી લગાડવાની જતી, જેથી વચ્ચે કોઈ જગ્યા ન રહે એવી રીતે આમ લાદી ગોઠવવાની છે. તમારે વચ્ચે કોઈ જગ્યા ન રહે તે રીતે ગોઠવવાની છે. હવે આગળ જોઈએ, આગળ શું કીધું, જો આવ્યું છે ગીરી દુકાનમાં ગઈ ત્યાં ભોયતળામાં અલગ અલગ પેટર્નની લાદીઓ જે આશાશકિત થઈ ગઈ, કેટલી સુંદર છે આ પેટર્ન. વિદ્યાર્થી મિત્રો તમે લાદીની પેટર્ન ચોથા ધોરણમાં જોઈ જ ગયા હશો, પેટર્નની રમત જેમાં ઘણા બધા અલગ અલગ પ્રકારની લાદી જે છે ટ્રાઇસ જે છે લગાવેલી હોય છે. જો આમાં શું કે તમે આ લાદી શોધી શકો જેનો વારંવાર ઉપયોગ કરીને દરેક ભોયતળાની પેટર્ન બની શકે. દરેક પેટર્નમાં લાદી પર વર્તુળ દોરો. જો આ પેટર્ન અલગ અલગ કરેલી છે, આ છે ઘોડાની પેટર્ન, આમાં બીજી પેટર્ન છે, તમારે એવી રીતે પેટર્ન ફિટ કરવાની છે જેથી આગળ લાદી વધી શકે. કોઈ તમે લાદી ફિટ કરી છે તમારા ઘરમાં તો એવી રીતે કરવું એટલે જેથી પેટર્ન આગળ વધી શકે. આગળ જુઓ, આ પેટર્ન જોઈ જીરી પોતાની પીળી લાદી પોતે બનાવવા માંગે છે. તમે આ રીતે તમારી લાદી બનાવવાની કોશિશ કરી શકો છો. એક ચોરસ કટકો લીધો, આ કાચિત ધાડા કાગળનો ટુકડો લો, તેના પર 3 સિંગ બાજુઓનો ચોરસ દોરો. ચોરસ દોર્યું, પગલું 2, આ ચોરસની કોઈ એક બાજુ પર એક ત્રિકોણ દોરો. આ ચોરસની કોઈ એક બાજુ પર તમે શું કરવાનું છે, ત્રિકોણ ડ્રો કરવાનું છે. પેલું છે પગલું 3, હવે આ ચોરસની બીજી બાજુ પર બીજો એક ભાગનો ત્રિકોણ દોરો, પરંતુ આ વખતે ચોરસની અંદરની બાજુ દોરો. એકવાર શું કર્યું છે, તેને 12 બાજુ દોર્યો છે, હવે અંદરની બાજુ ડ્રો કર્યું. કાર્ડશીટમાંથી આકાર કાપેલો, તમારી લાદી તૈયાર છે તેનું ક્ષેત્રફળ કેટલું છે. કાર્ડશીટમાંથી શું કર્યું છે, આકાર આ કાપી અને અહીંયા મૂક્યો છે, ક્ષેત્રફળ કેટલું થશે તે જોવાનું છે. હવે આગળ જુઓ, તમારી લાદીનો ઉપયોગ કરીને એક પેટર્ન બનાવો. એક કાગળ પર આકારને અંકિત કરી તેનું પુનરાવર્તન કરતા જાઓ, પણ ધ્યાન રાખો કે વચ્ચે કોઈ જગ્યા ન હોય. લાદીની પેટર્ન જ્યારે કરો છો તેમાં જેરી તેની પીળી લાદી એક પેટર્ન લખો, તમે લાદીનું ક્ષેત્રફળ જાણો છો. આ પીળી લાદી છે તેની પેટર્ન જેરીએ શું કરી જાણી છે, તેને એવી રીતે ગોઠવી છે કોઈ પણ જગ્યા વચ્ચે રહેતી નથી. જવાબ આવતા એ કેટલી લાદીનો ઉપયોગ કર્યો, વિદ્યાર્થી મિત્રો ગણવાની છે તેને કેટલી લાદીનો ઉપયોગ કર્યો. જુઓ આ એક લાદી છે, આખું એક થશે નહીં, આ એક લાદી છે, આ એક, પછી આ 2, આ 3, 4, 5, 6, 7, 8 છે, 8, 8, 16, 8, 24, 8, 32, 8, 42, પછી 8, 8, 16, 8, 24, 8, 34, 8, 40, 8, 48 લાદીનો ટોટલ ઉપયોગ કર્યો. જીરી અહીંયા જે ત્રણ પેટર્ન બનાવી છે તેનું ક્ષેત્રફળ કેટલું છે, ક્ષેત્રફળ આપણે જોઈએ, 44 લાદી છે, પહેલાં આનું ક્ષેત્રફળ આપણે કરશું. એનું કેટલું છે, 3 સેમી છે, અહીંયા 3, 3, 3 એનું ક્ષેત્રફળ હવે 3, 3 છે. હવે એને શું કર્યું છે, આપણે ક્ષેત્રફળ કરીએ તો આ રીતે આમ ચોરસ કરશું, તો આ 1, 2 પછી આ 3 અને 4 કેટલું થશે ટોટલ ક્ષેત્રફળ. આ રીતે આમ કરી આ પરિમિતિ 3, 3, 6, 3, 9, 3, 12 12 પરિમિતિ આવશે, અને ક્ષેત્રફળ કેટલું આવશે, 4 આવશે. તો આ એક લાદીનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો કેટલું છે, ટોટલ કેટલી લાદી છે, 48 છે. ટોટલ લાદી કેટલી એની ગોઠવી, 48 છે. એક લાદીનું ક્ષેત્રફળ કેટલું છે, 4 છે. તો આપણે કહી શકીએ જીરી અહીંયા જે દરિયાની પેટર્ન બનાવી છે તેનું ક્ષેત્રફળ કેટલું છે, ટોટલ લાદી 48 છે, 1, 2, 4 છે. તો તેનું ક્ષેત્રફળ એક લાદીનું કેટલું થશે, એક લાદીનું 4 છે, અને તેને કેટલી લાદીનો યુઝ કર્યું છે, 48 લાદી એને યુઝ કરી છે. 4 × 48 8, 6, 32 4, 14, 16, 17, 18, 19 ટોટલ 192 જેટલું એનું ક્ષેત્રફળ રોકાઈ ગયેલું હશે. કેટલું, 192. હવે આગળ જોઈએ, મહાવરો જીરીએ બીજી કેટલી લાદીઓ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેણે 2 સેમી બાજુવાળા ચોરસ લઈને નીચે દર્શાવેલ આકારો બનાવ્યા છે. ધ્યાનથી આ જુઓ અને શોધો, કોઈ પણ ખાલી જગ્યા સિવાય કયો આકાર તળિયાને ઢાંકશે, આકારનું ક્ષેત્રફળ કેટલું છે.
કે આકાર તળિયા ઢાંકશે અને તેનું ક્ષેત્રફળ કેટલું છે તે કરવાનું છે. આકારની લાદીને બનાવી તમારી નોટપોથીમાં અલગ અલગ ચિત્રો બનાવો. હવે તમે ચોરસમાંથી તમારી પોતાની નવી લાદી બનાવો છો એ જ ત્રિકોણમાંથી બનાવી શકો છો, પ્રયત્ન કરી જુઓ. વિદ્યાર્થી મિત્રો, તમારે અલગ અલગ પ્રકારના લાદીના કટકા લઈ આવવાના છે અને તેનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા જે આપણું ચેપ્ટર નંબર ત્રણ છે, કેટલા ચોરસ તે પૂર્ણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પૂર્ણ થયું છે, જો તમને સમજાઈ ગયું છે, છેલ્લે લાદીની રમત આવી. તમે ચોથા ધોરણમાં પેટર્ન રમતમાં પણ જોઈ ગયા છો લાદીની રમત કઈ રીતે કરવી. પૂર્ણ થયું છે, હવે આખું ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ ગયું. આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે શું જોઈશું, તો કે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણું ચોથો પાર્ટ છે જે આગળનો છે તે જોઈશું. હવે અહીંયા જેટલું મેં તમને આખળ પુસ્તકમાં કરાવ્યું છે, જેટલું તમને પુસ્તકમાં જો આ ચિત્ર છે, પછી અહીંયા આ ભાગ છે, પછી આ ભાગ છે, તો એ બધા ભાગ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખવાના છે. વ્યવસ્થિત અને સારી રીતે મેં જે રીતે કરાવ્યું છે તે રીતે સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરીને તમારે ડ્રો કરવાના છે. અને જે વિડીયો આગળ આવ્યો છે તે પરિમિત ક્ષેત્રફળ, તમે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ છે કે પરિમિતિ કેટલી થાય, ક્ષેત્રફળ કેવું છે શોધવું, પરિમિતિ પણ કઈ રીતે શોધવી. તો અહીંયા છે આપણું ચેપ્ટર ભાગ કેટલા ચોરસનું પૂર્ણ થઈ જાય છે. હું આગળ સાપોથીના તમને ફોટા મોકલીશ, તેમાં તમારે લખી સાપોથી નોંધપોથીમાં આપણે લખવાનું છે. નમસ્તે.